સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કોંગ્રેસ કાર્યકરો દ્વારા પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના જન્મદિવસને લઈને પ્રાંતિજ સિવિલ ખાતે દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું। પ્રાંતિજ ખાતે કોંગ્રેસ કાર્યકરો દ્વારા એકઠા થઈને આજે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના જન્મદિવસને લઈને પ્રાંતિજ સિવિલ ખાતે સિવિલમાં સારવાર લઈ રહેલ દર્દીઓને ફ્રૂટ તથા પાર્લેજી આપી પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી। તો સિવિલ ખાતે એકઠા થઈને કોંગ્રેસ કાર્યકરો દ્વારા સૌપ્રથમ તો શહીદ થયેલ શહીદ જવાનોને મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પી હતી। તો સિવિલમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવી રહેલ તમામ ડોક્ટરોના તથા સ્ટાફની કામગીરીને પણ બિરદાવી હતી। તો આ પ્રસંગે પ્રાંતિજ તરોજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, તાલુકા પંચાયતના પ્રમુખ બેચરસિંહ રાઠોડ, જિલ્લા સદસ્ય રામસિંહ પરમાર, જિલ્લા સદસ્ય મિલકતસિંહ રાઠોડ, કારોબારી અધ્યક્ષ કૌશિકભાઈ પટેલ, સંજયભાઈ પટેલ, હાર્દિકભાઈ પટેલ, નીરુબેન પટેલ, રાણાભાઈ વકીલ, અલ્તાફભાઈ ગૌરી સહિત કોંગ્રેસ કાર્યકરો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સંજય રાવલ, ZSTV પ્રાંતિજ। આજે પ્રાંતિજ તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ચીનની બોર્ડર ઉપર જે લદ્દાખમાં આપણા 20 જવાનો શહીદ થયા, એ જે શહીદોને આજે 2 મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને ચીનની જે નાપાક હરકતો છે, જે ભારત ઉપર જે આક્રમણ કર્યું છે એને સખત શબ્દોમાં આજે વખોડી કાઢવામાં આવ્યું છે। એ સિવાય કોરોનામાં જે કોરોના મહામારીમાં પણ જે અહીંની સિવિલ હોસ્પિટલ દ્વારા જે સરસ કામગીરી થઈ રહી છે એના બદલે આજે ડૉક્ટરસિંહની મુલાકાત લીધી, સિવિલ હોસ્પિટલની પણ મુલાકાત લીધી અને દર્દીઓને અમારા પૂર્વ અધ્યક્ષ આદરણીય રાહુલ ગાંધીજીના જે જન્મદિવસ પ્રસંગે એમને ફ્રૂટ વિતરણ પણ કર્યું અને આજે સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ કોરોના વોરિયરોને પણ બિરદાવવામાં આવે।